હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એક્યુરેટ લર્નિંગ. સાચું શીખીએ, સાચી રીતે શીખીએ. યુ આર વોચિંગ બેઝિક ઇંગ્લિશ લર્નિંગ પ્રોગ્રામ ફોર સ્ટાન્ડર્ડ 6 to 8, વેરી યુઝફુલ ફોર એક્ઝામ. અવર ટુડેઝ ટોપિક ઇઝ કોમ્પ્રિહેન્શન, અર્થગ્રહણ, જેમાં બિલ, વિઝિટિંગ કાર્ડ, એડવર્ટાઇઝમેન્ટ, ટેબલ, ગ્રાફ કે પેરેગ્રાફ સ્વરૂપે માહિતી આપેલી હોય છે, તેને વાંચી સમજી તેના આધારે નીચે પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. લેટ્સ બિગિન. રીડ ધ ફોલોઈંગ ગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચેનો ગ્રાફ વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. વિદ્યાર્થી મિત્રો, જો તમારી પાસે બેઝિક ઇંગ્લિશ લર્નિંગ કિટના આ કાર્ડ્સ અવેલેબલ છે, તો 12.11 નંબરનું કાર્ડ કાઢી અને તમારી સામે રાખો. અને જો તમારી પાસે નથી, તો તમે આ કાર્ડ્સ મગાવી શકો છો, જેની સંપૂર્ણ ડિટેલ વિડીયોના અંતમાં આપેલ છે. હવે સૌ પ્રથમ આ ગ્રાફ અને આ પ્રશ્નોને એક વખત વાંચી લઈએ. લાઈફ સ્પાન ઇન યર્સ 0, 20, 40, 60, 80, 100. મેન, એલિફન્ટ, કાઉ, હોર્સ. ફર્સ્ટ ક્વેશ્ચન, હુ લીવ્સ ફોર 60 યર્સ? સેકન્ડ, વોટ ઇઝ ધ લાઈફ સ્પાન ઓફ એન એલિફન્ટ? થર્ડ, ડઝ કાઉ લીવ લોંગર ધેન હોર્સ? ફોર્થ, હાઉ મેની યર્સ ડઝ હોર્સ લીવ? ફિફ્થ, ધ મેન્સ લાઈફ સ્પાન ઇઝ ધ લોંગેસ્ટ અમોંગ ઓલ, ટ્રુ ઓર ફોલ્સ? હવે અહીં ગ્રાફ આપેલો છે. ગ્રાફમાં લાઈફ સ્પાન ઇન યર્સ એટલે કે જીવનકાળ આપેલા છે વર્ષમાં. જીવનકાળ એટલે આવરદા, 0 વર્ષ, 20 વર્ષ, 40, 60, 80 અને 100, એ રીતે અહીં જીવનકાળ આપેલા છે. અહીં છે મેન એટલે માણસ, એલિફન્ટ એટલે હાથી, કાવ એટલે ગાય અને હોર્સ એટલે ઘોડો. એટલે કે માણસ છે એ 100 વર્ષ જીવે છે, એનો જીવનકાળ 100 વર્ષનો છે. એલિફન્ટ એટલે હાથી, એનો જીવનકાળ 80 વર્ષનો છે. કાવ, તો કાવનો જીવનકાળ એટલે કે આવરદા 20 વર્ષની છે અને ઘોડાની આવરદા છે 60 વર્ષની. આવો આપણને એક ગ્રાફ આપેલો છે. હવે તેના આધારે આ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો હવે એક પછી એક પ્રશ્ન સમજતા જઈએ અને તેના જવાબ આપતા જઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, હુ લીવ્સ ફોર 60 યર્સ? એટલે આપણને એવું પૂછ્યું છે કે કોણ 60 વર્ષ જીવે છે. તો હવે આમાં જોઈએ આપણે ગ્રાફમાં, આ 60 વર્ષ છે અહીંયા, તો એનો જવાબ છે હોર્સ, ઘોડો 60 વર્ષ જીવે છે. પરંતુ પૂરા માર્ક્સ મેળવવા માટે આ પ્રશ્નનો જવાબ આખા વાક્યમાં આપવો પડે. જ્યારે પ્રશ્ન હુથી પૂછવામાં આવેલો હોય ત્યારે હુને દૂર કરી તેની જગ્યાએ જવાબ લખી દો, એટલે પૂરા વાક્યમાં જવાબ થઈ જશે. એટલે આ રીતે આપણે જવાબ આપશું, અ હોર્સ લીવ્સ ફોર 60 યર્સ, ઘોડો 60 વર્ષ જીવે છે. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ લાઈફ સ્પાન ઓફ એન એલિફન્ટ? એટલે આપણને એવું પૂછ્યું છે કે હાથીનો જીવનકાળ કેટલો છે, એટલે કે હાથી કેટલા વર્ષ જીવે છે. તો અહીંયા છે એલિફન્ટ, એનો જીવનકાળ છે 80, એટલે આપણો જવાબ છે 80 યર્સ. પૂરા વાક્યમાં જવાબ આપવો હોય તો જ્યારે આ રીતે WH ક્વેશ્ચન હોય અને આપણે પૂરા વાક્યમાં જવાબ આપવો હોય, તો પહેલું જ કામ એ કરવાનું કે હુ, વોટ, વેર, વેન, વાય, વિચ, હુમ, હાઉ, હાઉ મેની, હાઉ મચ જેવા WH વર્ડ્સને દૂર કરી દેવાના. જવાબમાં એ શબ્દો આપણે લખવાના નથી. જવાબ આપવાની શરૂઆત હંમેશા કર્તાથી થાય છે, જે હેલ્પિંગ વર્બ પછી તરત આવેલો હોય છે. અહીં હેલ્પિંગ વર્બ ઇઝ છે, પરંતુ હેલ્પિંગ વર્બ તરીકે આ સિવાય એમિઝાર, વોઝવર, સેલ, વિલ, હેવ, હેઝ, ડુ, ડઝ, ડીડ, કેન વગેરેમાંથી કોઈ પણ હોઈ શકે. અને હા, આવા હેલ્પિંગ વર્બથી શરૂ થતા પ્રશ્નના જવાબ યસ કે નોમાં અપાય છે. તો હવે આપણે આ પ્રશ્નનો જવાબ છે 80 વર્ષ આપણે પૂરા વાક્યમાં આપીએ. તો અહીં હેલ્પિંગ વર્બ ઇઝ છે, ત્યાર પછીનો શબ્દ છે ધ લાઈફ સ્પાન, ત્યાંથી જવાબ આપવાની શરૂઆત થશે. અને આ WH વર્ડ વોટ છે એને આપણે કાઢી નાખશું. તો આપણો જવાબ છે ધ લાઈફ સ્પાન ઓફ એન એલિફન્ટ ઇઝ 80 યર્સ. થર્ડ ક્વેશ્ચન, ડઝ કાઉ લીવ લોંગર ધેન હોર્સ? એટલે આપણને એવું પૂછ્યું છે કે શું ગાય છે એ ઘોડા કરતાં વધુ જીવે છે. તો ગાયનો જીવનકાળ છે એ 20 વર્ષનો છે
અને ઘોડાનો જીવનકાળ છે એ 60 વર્ષનો છે. તો આપણો જવાબ આવશે નો, કાઉ ડઝ નોટ લીવ લોંગર ધેન હોર્સ. ફોર્થ ક્વેશ્ચન, હાઉ મેની યર્સ ડઝ હોર્સ લીવ? હાઉ મેની એટલે કેટલા, ઘોડો કેટલા વર્ષ જીવે છે? તો આ હોર્સ, હોર્સનું લાઈફ સ્પાન છે 60 યર્સ. તો આપણો જવાબ છે 60 યર્સ. પૂરા વાક્યમાં જવાબ, હોર્સ લીવ્સ ફોર 60 યર્સ, ઘોડો 60 વર્ષ જીવે છે. જ્યારે ડઝ હેલ્પિંગ વર્બ હોય તો જવાબ આપતી વખતે લીવ છે એટલે કે મુખ્ય ક્રિયાપદ છે, એને એસ કે ઈએસ પ્રત્યે લાગે છે, અને આ હેલ્પિંગ વર્બ ડઝ છે એ નીકળી જાય છે. તો જવાબ છે હોર્સ, અને આ લીવ છે એનું લીવ્સ થયું છે, ડઝ લીવ લીવ્સ. ફિફ્થ ક્વેશ્ચન, ધ મેન્સ લાઈફ સ્પાન ઇઝ લોંગેસ્ટ અમોંગ ઓલ, ટ્રુ ઓર ફોલ્સ? એટલે કે માણસનો જે જીવનકાળ છે એની આવરદા છે એ બધામાં સૌથી વધારે છે, લોંગેસ્ટ લાંબુ, સૌથી વધારે આયુષ્ય છે એ માણસનું છે, એ સાચું કે ખોટું એ આપણે કહેવાનું છે. તો અહીં જોઈએ આપણે મેનનું જે લાઈફ સ્પાન છે એ 100 વર્ષ છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે 100 વર્ષથી વધારે બીજા એક પણ પ્રાણીનું લાઈફ સ્પાન નથી, માટે અહીં આપણને આપેલું જે વાક્ય છે એ સાચું છે. આપણો જવાબ છે ટ્રુ, ધેટ્સ ઇટ. હવે અહીં આપેલ ગ્રાફને વાંચી અને આ પ્રશ્નોના જવાબ તમારે જાતે આપવાનો પ્રયત્ન કરવાનો છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આ પ્રશ્નોના જવાબ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીં વિડીયોમાં શીખવવામાં આવતા બેઝિક ઇંગ્લિશ લર્નિંગ પ્રોગ્રામના દરેક ટોપિક્સનું કાર્ડ સ્વરૂપે મટીરિયલ તૈયાર કરેલ છે, જે તમે ઘરે મગાવી શકો છો, જે ધોરણ 6-8 વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. કુલ 16 ટોપિક્સના 60 કાર્ડ્સની આ એક્યુરેટ બેઝિક ઇંગ્લિશ લર્નિંગ કીટ તૈયાર કરેલ છે. જો તમે દરરોજ એક કાર્ડ શીખો તો દરેક ટોપિક શીખતા 2 મહિના જેટલો સમય લાગે, માત્ર 2 મહિના જેટલા સમયમાં તમે ઇંગ્લિશ માસ્ટર બની શકશો અને પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં ખૂબ જ સારા માર્ક્સ મેળવી શકશો. વધુ જાણકારી માટે અહીં આપેલ નંબર પર એક્યુરેટ લખી વોટ્સએપ કરો. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, અને હા, જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો, જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ, સી યુ સૂન.